फरी बोली जाऊँ छू। श्लोक नंबर एक, शिव नो अपार महिमा अने छंद तमे ज ओळखी बताव्यो, केटला अक्षरनो? 70 अक्षरनो। कयो छे? शिखरणी। हवे श्लोक नंबर बे, श्लोक नंबर बे, એમાં લખો શિવનું, શિવનું નિર્ગુણ અને સગુણ સ્વરૂપ, શિવનું નિર્ગુણ અને સગુણ સ્વરૂપ। અક્ષર ગણતા આવડે તો ગણો છંદના। बराबर गणे? आगळ जुओ, अक्षर गण्या छंदना? बोलो केटला अक्षर छे? 18 ना होय, 18 नो कोई छंद ज ना होय। जो आपणे परीक्षा जनरल नॉलेज होय त्यां क्या पाछा पड़ीए छे, ख्याल आवे छे ने? हां, 18 अक्षर नो आखी जिंदगी में क्या छंद नहीं। 17 नो छे, 19 नो छे, 21 नो छे, अने एटले 19 अक्षर हशे, अने 19 अक्षर नो छंद बोलो ना? સરસ, શાર્દુલ વિક્રીડિત એ છંદ છે, અને એમની અંદર અલંકાર છે, એ વર્ણાનુપ્રાસ અલંકાર વાપર્યો છે। કયો અલંકાર છે? વર્ણાનુપ્રાસ। સમજી લઈએ, હવે સમજી લઈએ। અતીત પંથાનમ તવચ મહિમા વાંગ મનસયો તદા વિવૃત્યા યમ ચકિતમ અભિદત્તે શ્રુતિ અપી। આપણે કાલે સાંભળ્યું પણ ખરું, એટલે આપણને ખ્યાલ છે કઈ રીતે ગવાય। સ કશ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણ કશ્ય વિષય પદે તવ અર્વાચિને પતતિ નમનઃ કશ્ય ન વચઃ। શું કહે છે જોઈએ? તવ મહિમાઃ વાંગ મનસયો પંથાનમ અતિતઃ। તમારો જે મહિમા છે તે કેવો છે? વાંગ મનસય હો, વાણી અને મન એને પામી શકતી નથી, એને ઓળંગી ન શકે, અદ્વિતીય મહિમા છે એમ કહેવાનો અર્થ છે। યમ શ્રુતિ અપી ચકિતમ, જે સાંભળીને આશ્ચર્યચકિત થવાય છે। અત આવૃત્ત અભિધત્તે, અને એનું એ વર્ણન જે છે એ વેદમાં પણ તમને ક્યાંય જોવા નહીં મળે। સકશ્ય સ્તોતવ્ય, આપણે આજે મહિમા ગાઈએ છીએ, આપણે આજે સ્તુતિ ગાઈએ છીએ, એ કતિવિધ ગુણ, એના કેટલા બધા ગુણ છે। કશ્ય વિષય, એનો વિષય કયો છે? ત અર્વાચીન પદે, એ કેટલું જૂનું છે। ન મનઃ, ન વચઃ પતતી, પણ એ મન અને વાણીથી એનું વર્ણન થઈ શકે નહીં। શિવનું જે સ્વરૂપ છે એ સ્વરૂપની વાત કરી છે। આપણે શિવ એક જ નહીં સમજવાના, અદ્વિતીય કોઈ એવું તત્વ, તમે ગમે તે ધર્મના હો, મુસ્લિમ હોય તો અલ્લાહ, ક્રિશ્ચન હોય તો ઈશુ, ગમે તે, અહીંયા ધર્મ સાથે જોડાયેલી વાત નથી, અહીંયા જીવ અને શિવની વાત છે। તો આ શિવ કેવા છે? સગુણ અને નિર્ગુણ। સગુણ એટલે જેનું વર્ણન થઈ શકે છે, નિર્ગુણ એટલે જેનું વર્ણન થઈ શકતું નથી, અનુભવવું પડે છે। ધારો કે તમે, તમને હીરો હિરોઈન બહુ ગમે છે, તો અત્યારે કયો હીરો પ્રચલિત છે? મને તો અત્યારનો નહીં ખબર હોય, પ્રચલિત હીરો કે હિરોઈન કોણ છે બોલો?
हाँ कोई नहीं। हाँ बोलो ने, મને તો અત્યારના હીરો હિરોઈનની નામ ના ખબર હોય, સેકન્ડ પેઢી સુધી જ ખબર હોય। બધા પ્રચલિત ન હોય, એકાદો ગમતો હોય વધારે। જેમ કે આપણે કેબીસી જોઈએ છે તો આપણે અમિતાભ બચ્ચનને જોઈને ખુશ થઈએ છીએ કે કેવા આવે છે, એકદમ ફોર્સમાં આવે છે, ઉંમર લાયક છે તોય। હં ચાલો અમિતાભ બચ્ચન તો સગુણ અને નિર્ગુણ, મેં હમણાં જ કીધું કે સગુણ એની એન્ટ્રી જ તમને થોડુંક દોડીને આવતા બતાવ્યું છે, હે ને। એલ્ડર છે, 80 વર્ષ થઈ ગયા છે છતાં પણ દોડીને આવે છે। આપણે હમણાં કોઈ છોકરીને ઊભી ગયું 25, આ એનું સગુણ સ્વરૂપ થયું, હે ને। એટલે સગુણ એટલે જે જોઈને કહી શકાય છે, અને નિર્ગુણ, નિર્ગુણમાં પણ જોઈએ કે એક એપિસોડ એવો આવ્યો હતો કે જેની અંદર એની વાઇફ અને એનો સન બે બેઠેલા હતા સામે, અને દીકરાને જોઈને એ ગળે પણ વળગે છે અને આંખમાં આંસુ પણ આવે છે। એને કંઈ રડવાનું કારણ નથી, લાગણી। દીકરાએ વખાણ કર્યા બાપના, બાપને થયું કે હવે મારી જગ્યાએ દીકરો બરાબર છે। એ નિર્ગુણ સ્વરૂપ, લાગણીને વાચા જોઈ શકાતી નથી, સમજીએ છે, અનુભવીએ છે। એવું જ શિવ, શિવનું પણ સગુણ સ્વરૂપ છે કે એમણે ભભૂત લગાવી છે, નાગ ધારણ કર્યો છે, જટા છે, આ બધું સગુણ સ્વરૂપ છે। અને નિર્ગુણ, કોઈ વાર આપણે કહીએ છીએ ઓ ભગવાને મારું કામ કરી દીધું, આવ્યા હતા કરવા, ના આપણું થઈ ગયું, એ નિર્ગુણ સ્વરૂપ છે। અને આ જ સગુણ સ્વરૂપ વર્ણવાય, નિર્ગુણ સ્વરૂપ અનુભવાય। અને એ રીતે અહીંયા પુષ્પદ અંતે પણ આપણને આ જ વસ્તુ બતાવી કે કોઈ અદ્વિતીય વસ્તુ છે એ સગુણ પણ છે અને નિર્ગુણ પણ છે। ખ્યાલ આવી ગયો? હવે આગળ કયો નંબર છે શ્લોકનો મને કહો? 4 ત્રીજા શ્લોકનું હાર્દ લખો।